ઇજા થઈ હતી, જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધી મહિલા સહિત કુલ 9 જેટલા મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ક્ષત્રિય યુવાનના પરિવારજનોને મળવા ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત હિન્દુ સંસ્થાના આગેવાનો પણ ગયા હતા. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રકારે કેબિનમાં આગ લગાવી નુકસાન કરતા કેબિનમાં પડેલો લગભગ મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જ્યારે કેબિનમાં આગ લાગવાનો ઘટના સામે આવતા પોલીસ બંદોબસ્ત વધારી શહેરમાં શાંતિનો માહોલ સ્થાપાય તેવા પ્રયત્નો હાથ ધર્યા. અહેવાલ ભગીરથસિંહ પરમાર.